C++ માં પોલિમોર્ફિઝમ પરના સ્પોકન ટ્યુટોરિયલ માં સ્વાગત છે. આ ટ્યુટોરિયલ માં આપણે આપેલ વિશે શીખીશું. પોલિમોર્ફિઝમ, વર્ચ્યુઅલ ફંક્શન, આપણે આ બધું ઉદાહરણોના મદદથી કરીશું. આ ટ્યુટોરિયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું Ubuntu OS આવૃત્તિ 11.10, G++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. ચાલો પોલિમોર્ફિઝમ ના પરિચયથી શરૂઆત કરીએ. વિવિધ ફોર્મો લેવાની ક્ષમતાને પોલિમોર્ફિઝમ કહેવાય છે. આ સમાન નામના ફંક્શનને જુદી જુદી રીતે વાપરવાની એક પ્રણાલી છે. ચાલો વર્ચ્યુઅલ ફંક્શન્સ જોઈએ. વર્ચ્યુઅલ ફંક્શન એ ક્લાસનું એક મેમ્બર ફંક્શન છે. તે પોતાના ડિરાઇવ્ડ ક્લાસમાં ઓવરરાઇડ થઈ શકે છે. તે વર્ચ્યુઅલ કીવર્ડ વડે જાહેર થાય છે. વર્ચ્યુઅલ ફંક્શન કોલ રનટાઈમ વખતે ઉકેલાય છે. હવે ચાલો વર્ચ્યુઅલ ફંક્શન્સ પર ઉદાહરણ જોઈએ. મેં પહેલાથી જ કોડ લખી દીધો છે, ચાલો તેના મારફતે જઈએ. આપણી ફાઈલનું નામ virtual.cpp છે તેની નોંધ લો. આ પ્રોગ્રામમાં આપણે એક લંબચોરસ, સમાંતરભુજ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ ગણતરી કરીશું. આઈઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઇલ છે. અહીં આપણે STD નેમસ્પેસ વાપરી રહ્યા છીએ. ત્યારબાદ આપણી પાસે ક્લાસ પેરેલેલોગ્રામ છે. આ છે બેઝ ક્લાસ. આમાં આપણે વેઇટ, હાઈટ અને AR તરીકે ઇન્ટીજર વેરિયેબલો જાહેર કર્યા છે. આ પ્રોટેક્ટર તરીકે જાહેર કર્યા છે. ત્યારબાદ આપણી પાસે પબ્લિક તરીકે જાહેર થયેલ ફંક્શન સેટ વેલ્યુઝ છે. અહીં આપણે A અને B તરીકે બે આર્ગ્યુમેન્ટો પસાર કરી છે. ત્યારબાદ આપણે પબ્લિક મેમ્બરો વાપરીને પ્રોટેક્ટેડ મેમ્બરો એક્સેસ કરીએ છીએ. આ છે આપણો વર્ચ્યુઅલ ફંક્શન એરિયા. અહીં આપણે સમાંતરભુજ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગણતરી કરીએ છીએ. ત્યારબાદ આપણી પાસે ડિરાઇવ્ડ ક્લાસ તરીકે ક્લાસ રેક્ટેંગલ છે. તે બેઝ ક્લાસ પેરેલેલોગ્રામ પ્રોપર્ટીની વારસાઈ લે છે. અહીં આપણે ફંક્શન એરિયાને ઓવરરાઇડ કરીએ છીએ. ત્યારબાદ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ ગણતરી કરીએ છીએ અને વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ. અહીં આપણી પાસે ટ્રાયંગલ તરીકે બીજો એક ડિરાઇવ્ડ ક્લાસ છે. આ પણ બેઝ ક્લાસ પેરેલેલોગ્રામના પ્રોપર્ટી વારસાઈ લે છે. અહીં ફરીથી આપણે ફંક્શન એરિયા ઓવરરાઇડ કરીએ છીએ, ત્રિકોણનું ક્ષેત્રફળ ગણતરી કરીએ છીએ અને વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ. આ આપણું મેઇન ફંક્શન છે. અહીં આપણે P તરીકે ક્લાસ પેરેલેલોગ્રામનું ઓબ્જેક્ટ બનાવીએ છીએ. અહીં આપણે પોઇન્ટર પેરેલલ જોઈ શકીએ છીએ. આ ક્લાસ પેરેલેલોગ્રામનું પોઇન્ટર છે. આને બેઝ પોઇન્ટર કહેવાય છે. બેઝ ક્લાસનું પોઇન્ટર ડિરાઇવ્ડ ક્લાસના ઓબ્જેક્ટને ચિંધી શકે છે. અહીં આપણે ક્લાસ રેક્ટેંગલ અને ટ્રાયંગલનું ઓબ્જેક્ટ બનાવીએ છીએ. અહીં પેરેલલ આ પીના એડ્રેસને અસાઇન થયેલું છે. ત્યારબાદ આપણે 3 અને 2 તરીકે આર્ગ્યુમેન્ટ પસાર કરીએ છીએ. ત્યારબાદ આપણે ફંક્શન એરિયા બોલાવીએ છીએ. પેરેલલ આ RECT ના એડ્રેસને અસાઇન થયેલું છે. RECT એ ક્લાસ રેક્ટેંગલનો ઓબ્જેક્ટ છે. ફરીથી આપણે 4 અને 5 તરીકે આર્ગ્યુમેન્ટો પસાર કરીએ છીએ અને ફંક્શન એરિયા બોલાવીએ છીએ. અને છેવટે આપણે પેરેલલ અને ટ્રાયંગલના એડ્રેસને અસાઇન કરીએ છીએ. TRGL આ ક્લાસ ટ્રાયંગલનું ઓબ્જેક્ટ છે. અહીં આપણે 6 અને 5 તરીકે આર્ગ્યુમેન્ટો પસાર કરીએ છીએ અને ફંક્શન એરિયા બોલાવીએ છીએ. આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. તમારા કીબોર્ડ પર એકસાથે કંટ્રોલ ઓલ્ટ અને T કી દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો. કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો G++ virtual.cpp-o vir અને એન્ટર દબાવો. ટાઈપ કરો /vir અને એન્ટર દબાવો. આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ આપેલ રીતે દેખાય છે. એરિયા ઓફ પેરેલેલોગ્રામ ઇઝ 6, એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ 20 અને એરિયા ઓફ ટ્રાયંગલ ઇઝ 15. આપણી સ્લાઇડ પર પાછા આવીએ. સારાંશમાં આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા પોલિમોર્ફિઝમ, વર્ચ્યુઅલ ફંક્શન, ઉદાહરણ વર્ચ્યુઅલ ઇન્ટ એરિયા, એસાઇનમેન્ટ તરીકે લંબચોરસ, ચોરસ અને ત્રિકોણની પરિમિતિ ગણતરી કરો, વર્ચ્યુઅલ ફંક્શન તરીકે પેરીમીટર બનાવો. નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડિયો ડાઉનલોડ કરી જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે spoken-tutorial.org/animeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર